કારણજી આપણે જે એમના સુક્ષ્મતમ દોષો પર જે બધું પૂરણ કરીએ છીએ પ્રયોગથી આપણે આખા દિવસ કેવી રીતે આ મારાપણાની અસરમાંથી એ ડિસ્ચાર્જ અહંકારની અસર છે તો ત્યાં આપણે કઈ જાગૃતિથી રહીએ કે મને મને કરીને થયા કરે પણ એ બધી બાબત પૂતગલ આહારી પૂતગલ વિહારી પૂતગલ નિહારી કીધું છે એમના માટે શું છે પૂદગલ પૂદગલ ખાણો પુદ્ગલ પીણો પુદ્ગલ રમણો ઉદગલ ખાણો પૂદગલ પીણો પૂદગલ રમણો પૂદગલ રમણ રમણતા જ છે એ લોકોને અને જેમને જ્ઞાન મળ્યું છે તેના માટે શું છે પૂદગલ ખાણો પૂતગલ પીણો આત્મા રમણો રમણોલ ખાણો પીણો આત્મા એટલે આ બધી બધી અવસ્થા મન વચન કાયા બુદ્ધિચિત અહંકાર મન વચન કાયા બુદ્ધિચિત ચિત્ત અહંકારની અવસ્થાઓ બધી એ પૂદગલ ની છે પણ એમાં જે વાણી જે બોલાય છે ને આખી તે સ્વરૂપે તે બધી મારા સ્વરૂપે સાથે નીકળે છે કારણ કે એ હું ના અજ્ઞાનથી વિટાયેલી એટલે આજે જેને ડિસ્ચાર્જ થાય તેને મને મારું કરીને બોલે મારું મન આવું છે મારી વાણી આવી છે મારી બુદ્ધિ આવી છે મારો અહંકાર આવો છે મારું ચિત્ત બહુ ભટકે છે મને ગમે છે મને નથી ગમતું બધા પરિણામ જે પૂતગલના પરિણામ છે તે મને મને કરીને એક્સપ્રેસ થાય તો ત્યાં આપણે એ જાગૃતિ રાખવાની તો આ રીતે તમે કેવી રીતે રો છો અને એમાં કઈ સમજણથી રહેવું એ થોડું વધારો જય સચિદાનંદ જય સચિદાનંદ તો કે વધારેમાં વધારે આપણને જો અંદર હોય કે મારું 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 શરીરના ભૂતકાળના ભાગમાં તો છે પણ વાણીના ભાગમાં બહુ વિશેષ કરીને હોય છે કે વાણીમાં હું કેવું બોલ્યો હું કેવું સમજાવું છું હું કેવું આ કરું છું એ ભાગમાં વિશેષ હોય છે અને વાણીના ભાગમાં ખાસ સમજો કોઈ પણ પર્ટિક્યુલર જઈએ તો એમાં આપણને ખબર કઈ રીતે પડે પર્ટિક્યુલર મારું કહું તો કે સમજો મેં કોઈને વસ્તુ કોઈ શીખવાડી હોય બોલી ને એ કરે છે કે નહીં એ પાછળ એનું આપણે ઓબ્ઝર્વેશન હોય કે ભાઈ એને એને હું બોલ્યો પછી ચાલુ કર્યું નહીં તો એ ત્યારથી દેખાયું કે આ પોતાના વાણીના ભાગમાં એને પકડ છે કે ભાઈ હું બોલું એટલે આ પ્રમાણે થવું જોઈએ જયારે મેં જ્ઞાની પુરુષ દાદા ભગવાન આપણે જોઈએ તો કે કોઈ જોડે વાતચીત કરી હોય પછી એને સમજણ પડી કે ના પડી કે પછી પાછળ ફોલો કરે છે કે નથી કરતો એ ભાગમાં એ પડતા નથી હોતા આપણે આપણી વાણીની અંદર કોઈ પણ કઈ પણ વાત કીધી હોય કોઈ સલાહ આપી હોય તો એ સલાહ પ્રમાણે કરે છે કે નથી કરતો એ ભાગ જે મેઇન છે કે એ જ વસ્તુ બતાવે છે કે મને મારી વાણી માટેનું કેટલું બધું એ છે હું બોલું છું એના માટેનું કેટલું બધું એ છે અને જ્ઞાની પુરુષની તો વાણી જે કહે છે ને આપણે ટેપ રેકર્ડ જેવી હોય તો ટેપ રેકર્ડ ની સામે કોઈ ને કઈ પણ બોલ્યું હોય તો પછી ચેક કરવા ના જાય કે બરોબર થયું છે કે નથી ચેક કરવા જવું પડે છે એટલે આ ઘણી વખત આપણે મારે પર્ટિક્યુલર એવું થાય કે કઈ પણ કોઈ પણ સલાહ આપી હોય કે કઈ પણ વાત કરી હોય કે આ કરી હોય તો એને જે કઈ પણ પાછળ એને શું થયું એનું પરિણામ શું આવ્યું એ જોવાની જે અંદર વૃત્તિ છે એ જ બતાવે છે કે મારે મારી વાણી માટેનું કેટલું બધું અંદર એ ભાવ રહેલો છે તો એ જોવા જ ના પાછળ શું થયું હોય કરીએ ત્યારે એ વસ્તુ ખાસ પકડાઈ જાય અને એ હજુ થાય છે એવું નથી બંધ થઈ ગયું પણ એ લક્ષ્યમાં રહે છે કે ભાઈ આપણે એને કીધા પછી આપણને હજુ જાણવાની જિજ્ઞાસા રહે છે એને શું કર્યું શું નહીં કર્યું નહીં કર્યું એ જ વાણી માટેનો બહુ મોટામાં મોટો આગ્રહ છે અને એ બાબતની ખાસ જાગૃતિ રાખે કે ભાઈ બોલનાર તું છું નહીં અને નિમિત નિમિત્તમાંથી કોઈ પણ વાણી કે કોઈ પણ લોકોને કે એને કંઈ વાત કરાઈ છે તો કે એ બોલનાર થાય છે માટે તો એ જોવા જાય છે તે ભાગની અંદર ખાસ વર્ષે જાગૃતિ રાખી અને કઈ રીતે આ હું જુદો મારી વાણી બોલનાર હું નથી એ એને ઉપયોગ ગોઠવી સુતે અને અમુક અમુક બધા ખૂણા કાત્રા અંદરથી પકડા છે વાણીના ભાગની અંદર

એ ભાગની અંદર દરેક ભાગની અંદર હું કરું છું એ હું કરું છું કરું છું હું એનાથી જુદો છું એ જાગૃતિનો પ્રયોગ જેટલો જેટલો વિશેષ અંદર ગોઠવાતો જાય છે એટલો એટલો અંદરથી છૂટાપણાનો અનુભવ રહ્યા કરે છે કે ભાઈ આ કરનાર જુદો છે એટલે મતલબ આ દેહ જુદો છે અને એને જાણનાર

આવા સંજોગ આવે અને એમની વાણી નીકળે તો દાદા એમની વાણી કરતા 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 એટલી બધી આવરણ ભેદક એવી વાણી થયેલી છે આજે પેલા સમજે કે ના સમજે પણ એ શબ્દ ઉગીને જ રહે એટલે એમને પાછળ પડીને જવાની જરૂરત રહેતી જ નથી તપાસે કરતા નથી અને મુખ્ય વસ્તુ આપણે કહીએ કે એ એ વાણીની પરાકાષ્ઠા શું એમ કહેવાય છે કે તીર્થંકર ભગવાન એમને કેવળ જ્ઞાન થાય દેવો રચે છે અને એમ કહેવાય છે કે ભગવાનના શરૂઆતના ત્રણ શબ્દો સ્વાભાવિક નીકળતા હોય છે એમને બોલવાનું પણ નથી હોતું એ સ્વાભાવિક નીકળે છે એમની દેશના રૂપે ઉપનેવા વિઘ્નેવ ધ્રુવેવ આ ત્રણ શબ્દ એમ કે કે નીકળે છે એ ભગવાનનું દર્શન સમજણ અનુભવ કેવો આ ત્રણ શબ્દ સાંભળે છે ને લાખો લોકો ત્યાં દીક્ષા લઈ લે છે ને થોડા જ સમયમાં કેવળ જ્ઞાન બોલો આ લોકો જાણે છે કે ભગવાન આવું બોલે છે અને પોતે એટલે વાણી કેવી અનુભવ કાનમાં પડે છે અને ભાવ થઈ જાય છે દીક્ષાના દીક્ષા લઈ લે છે અને આમ કેવળ જ્ઞાન થઈ જાય છે હવે એ વાણીનું પ્રમાણ કીધું એટલે અહિયાં આપણે કહીએ કે પાછળ જોવાની જરૂરત નથી પેલા કરે છે કે નથી કરતા અને દાદા એટલું સીધું કીધું કે અમારી આવરણ એમ કે આવરણ તોડીને અંદર ઉતરી જાય ખાલી તમારે ખાલી સાંભળવાનું છે અને વાણીને કામ કરવા દો એ આપણને લાભ મળ્યો છે દાદાની વાણીનો અને એ જેમ જેમ આપણા ભાવ ને એ બધું થતું જાય છે મહાત્માઓના ખાસ કરીને ભાવ જે થતા જાય છે તો એમની વાણી અંશે કરીને એવી થતી જેમ જેમ જાય છે તેમ બધાનું કામ થાય છે એટલે આજે એ દાદાની વાણી જેમ જેમ આપણને અનુભવ થતો જાય છે આપણું ચોખ્ખું થતું જાય છે તેમ તેમ એ વાણી ના શબ્દ કુદરતી એવી રીતે નીકળે છે આપણા પર પણ આપણે ફોકસ કરવાનું છે મારી ક્યાં ભૂલ રહી જાય છે તે બહુ સરસ વાત કરી અને આ આ એનું છેલ્લું પરિણામ આપણને જ્ઞાની પુરુષ પાસે અને તીર્થંકર પરમાત્મા પાસે એનું પ્રમાણ અનુભવ સિદ્ધ પ્રમાણ મળે કે આ શું છે કરીને એટલે પાછો ફરીને જોવાનું કરે અને આ જે બીજી બધી બાબતોની આખા દિવસની પ્રક્રિયામાં જે મને 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 કરીને થાય ત્યાં ખૂબ ક્લોઝ જાગૃતિ રાખીને એ નામધારીનું છે એ ગોઠવણી કરતા કરતા તો કે આત્માનો અનુભવ એટલે દાદા કહે કે આખો દિવસ આ નામ ધારી ફરતા ફરતા દેખાય જેમ બીજાને આપણે હરતા ફરતા જોઈએ ને એવી રીતે આ નામ તમે પોતે જ હરતા ફરતા જોશો દાદા ભગવાન આપણે બધાને શક્તિ સમજણ પુરુષાર્થ આપે જય સચિદાનંદ બહુ સરસ જય બહુ સરસ હસમુખાનજી આપણે